વડોદરાની એક ખાસિયત છે કે આ વડોદરામાં સતત 9મા વર્ષે રોબો રથ યાત્રાનું આયોજન અમારા દ્વારા કરવામાં આવેલું છે. સાયન્સ અને સંસ્કૃતિનો સમન્વય કરી વિજ્ઞાનની સાથે ભગવાનને જોડી અને એક સુંદર મજાનો મેસેજ આપવા માટે 2014થી અમે આ રોબો રથ યાત્રાનું આયોજન કર્યું હતું. દર વર્ષે રથ બદલાતો ગયો, રોબોટના ફીચર્સ બદલાતા ગયા અને છેલ્લા 3 વર્ષથી જે જગન્નાથપુરીમાં નંદીઘોષ રથ છે એની પ્રત્યક્ષ અમે લોકોએ અહીંયા આકૃતિ તૈયાર કરી છે, જે લાકડામાંથી બનાવવામાં આવેલી છે. 5 ફૂટ ઊંચો આ રથ છે, જેની અંદર મારા મિત્ર રવિન્દ્રની મદદ દ્વારા રથના ઘોડા અને પૈંડાને અમે રોબોટ સાથે જોડી દીધો છે અને એને અમે બ્લૂટૂથ સાથે કનેક્ટ કરી અને ભક્તો રસ્સીના બદલે પોતાના મોબાઈલથી, મનની દોરી આજે મોબાઈલ છે એટલે એના વડે ભગવાનની આ શોભાયાત્રા નીકાળે છે અને ભગવાન સૌને આશીર્વાદ આપે છે. એટલે જ્યારે અમે આજથી 6 વર્ષ પહેલાં દર વર્ષે નવો રોબોટ બનાવતા હતા ત્યારે અમને 30 દિવસનો સમય લાગતો હતો, કારણ કે રથ પણ અમારે નવો બનાવવાનો હતો અને રોબોટ પણ જ્યારથી અમારું આ સ્ટ્રક્ચર હવે ફિક્સ થઈ ગયું છે તો અમારે બેટરી અને થોડાક ટેકનિકલ ઇસ્યુ આવે એટલે 1-2 દિવસનો અમારે એને સમય લાગતો હોય છે રિન્યૂ કરવા માટે. બાકી એ તૈયાર હોય છે. એમાં 100 MPAની અમારે 6 મોટર લગાવેલી છે, 6 પૈંડા છે અને બ્લૂટૂથ સ્વિચ અમે એની જોડે ઓપરેશનમાં રાખી છે. મને આવ્યો જગન્નાથપુરીની રથયાત્રા પરથી. આપણે બધા જ જોઈએ છે કે જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનો નવો રથ તોડી અને બનાવવામાં આવે છે, તો પેઢી દર પેઢી આ પરંપરા આપણી સંસ્કૃતિમાં ચાલી આવતી હતી કલાની. હવે એ જમાનામાં રથ એ વાહન હતું, તો નવા જમાનામાં શું હોઈ શકે? તો એ રોબોટ કે કાર, કે કાર આપણે નવી ઇન્વેન્ટ કરતા જઈએ અને એ કારની ઉપર પણ ભગવાનને બેસાડીએ. રાવણ વિમાનનો ઉપયોગ અપહરણ કરવા માટે કરે અને કૃષ્ણ વિમાનનો ઉપયોગ દ્રૌપદીની રાજ બચાવવા કરે, બરાબર છે? તો વિજ્ઞાનનો ઉપયોગ સારી રીતે થાય એટલે અમે લોકોએ એક રોબોટ વર્કશોપ રાખી હતી અને એમાંથી જે સારા રોબોટ સિલેક્ટ થાય એના દ્વારા અમે પહેલાં રથયાત્રા નીકળતા હતા. એટલે આ એની અંદર બેઝિક કોન્સેપ્ટ છે કે નવી પેઢી રોબોટ બનાવતા શીખે અને ભારત આગળ આ ક્ષેત્રમાં વધે એની પાછળનો છુપાયેલો ઉદ્દેશ છે. જય મકવાણા, MS યુનિવર્સિટી, ગુજરાતી વિભાગ.